છોડવા બદલ પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ આજે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર સેવન તમે પેટર એટલે કે ભાત જોઈ શકો છો હા તમે ક્યારે પેટર જોઈ છે હવે તમે તો છો પેટર ક્યાં જોયો છે કેવી પેટર એમ તો આપણે બીજા ધોરણમાં ચોથા ધોરણમાં આ ચેપ્ટર વિશે અભ્યાસ કરેલ છે પણ અહીંયા પેલા કરતા થોડું વિશેષ આવશે ચલો હવે બહેનની દુપટ્ટો મમ્મીની સાડી ચાદર પડદા આ બધી વસ્તુઓમાં એક સરસ મજાની ડાયના કે એક જ જેવી પેટર્ન આપેલી હોય છે જેને આપણે કહીશું સુંદર પેટર્ન કેવી સુંદર પેટર્ન તો એક જ લાઈનમાં એક જેવી અથવા તો તેને એક સરખી એટલે કે તેની અંદર ક્યાંય પણ આડોવડી પેટર્ન ના હોય છે એટલે કે જો આડોવડી હોય તો પણ તે એક નિશ્ચિત પેટર્ન હોય છે જેમ કે હું આ પેટર્નની અંદર ધારો કે આ પ્રમાણેનું કંઈક લઉં તો બધાની અંદર હું આ જ પ્રમાણેનું લઈશ પછી ભલે હું આ બોક્સને આગળ ગોઠવું બીજાને ગોઠવું આડું ગોઠવું ઊભું ગોઠવું પણ જે પ્રમાણે પેટર્ન થતી હોય તે જ પ્રમાણે પેટર્ન થશે મેં ઉપરની સાઈડમાં એક રાઉન્ડ પણ કરો ચલો આમાં પણ એ પ્રમાણે ઉપર એક રાઉન્ડ કરી નાખીશ આ પણ એ પ્રમાણે ઉપર એક રાઉન્ડ કરી નાખીશ અહીંયા પણ આ બધી પેટર્નને મેં એક સરસ રીતના ગોઠવી દઈ છે અને ધારો કે મમ્મીની સાડી છે તો એની અંદર નીચે બોર્ડરમાં કંઈક આ પ્રમાણેની પેટર્ન છે હવે આવી પેટર્ન તો તમે જોઈ જ ચૂક્યા છો કે આવી રીતના અલગ અલગ સરસ મજાની પેટર્ન હોય છે પરંતુ અહીંયા જુઓ જે ભણવાનું છે તે કે આની અંદર આપણને પેટર્ન તો છે જ પરંતુ એવું કહેવામાં આવે છે કે તેને એક ચતુર્થાંશ ભાગમાં ફેરવો એક દ્વિતીયાંશ ભાગમાં ફેરવો કે પછી ત્રણ ચતુર્થાંશ ભાગમાં ફેરવો તો તેને તમે ફેરવશો કેવી રીતના હવે એના માટે આપણને એ પણ ખબર પડવી જોઈએ એક ચતુર્થાંશ ભાગ એટલે કે હું કેટલા ભાગમાં ફેરવું એક દ્વિતીયાંશ ભાગ તો હું એને કેટલા ભાગમાં ફેરવું તો ધારો કે આ પેટર્નને હું એક ચતુર્થાંશ ભાગમાં ફેરવું તો એક ચતુર્થાંશ એટલે શું આ રાઉન્ડ કઈ જગ્યાએ આવશે આ ખૂણો કઈ જગ્યાએ આવશે અહીંયા મેં ઉપરનો ખૂણો મોટો અને નીચેનો ખૂણો નાનો રાખ્યો છે તો પછી કેવી રીતના બનશે પેટર્ન તો સૌથી પહેલાં એની માટે આ ચક્ર સમજીએ અહીંયા 0 થી સ્ટાર્ટ થાય છે જો તે ખૂણાને આપણે આ સાઈડ ફેરવશું તો તે 45 ડિગ્રી સુધી ફેરવ્યો કહેવાશે જેમ કે આપણે કહેવામાં આવે છે કે તમારે ખૂણો કેટલા એટલે કે પેટર્ન કેટલા અંશે ફેરવવી સૌથી પહેલાં આપણે 0 90 180 અને 270 એટલે કે જેમ આપણે કહીએ છીએ એક દ્વિતીયાંશ એક ચતુર્થાંશ અને ત્રણ ચતુર્થાંશ આ રીતે ગોઠવે ધારો કે હાલ તમે આ માપને ભૂલી જાઓ એટલે કે હાલ તેને યાદ રાખવાના નથી ફક્ત આ જ ભાગ યાદ રાખો આ એ આ બીજો ભાગ આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ ધારો કે હું વર્તુળના ચાર ભાગ ભરું તો આ એક ભાગ આ બીજો ભાગ આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ હવે હું એવું કહું કે આ પેટર્ન જે આ ખૂણાની વાત કરો તો તે ખૂણો હાલ 0 ઉપર છે એટલે કે તે એકદમ સીધો છે ઉપરની સાઈડ છે હવે હું એને કહું એક ચતુર્થાંશ ભાગમાં ફેરવું તો એક ચતુર્થાંશ ભાગ હવે આ વર્તુળમાં એક ચતુર્થાંશ ભાગ એટલે કેટલો તો કે 4 ભાગમાંથી 1 ભાગ હવે આપણે વર્તુળમાં એવું પણ કહેવામાં આવે કે ઘડિયાળની દિશામાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તો ઘડિયાળની દિશામાં ઘડિયાળ કઈ સાઈડ ફરશે તો તે આ સાઈડ અને કહેશું ઘડિયાળની દિશામાં અને આ ઘડિયાળની વિરુદ્ધ દિશા આ ઘડિયાળની દિશા અને આ ઘડિયાળની
હવે તમને એવું કહેવામાં આવે કે ઘડિયાળની દિશામાં એક ચતુર્થાંશ ભાગ ખસે, એટલે કે એક ચતુર્થાંશ એટલે ઝીરો થી આપણે શરૂ કરવાનો છે, એક ચતુર્થાંશ એટલે ચાર ભાગમાંથી એક ભાગ, તો કે આ એક ભાગ જેટલું ખસે. તો આ વર્તુળના ચાર ભાગમાંનો એક ભાગ ક્યાં ખતમ થશે? અહીંયાથી શરૂ થઈને અહીંયા સુધી. તો એનો મતલબ આ પેટર્ન કેવી રીતના બનશે? આ પ્રમાણે બનશે. જુઓ, એક ચતુર્થાંશ ભાગ ખસે, બરાબર છે? કેટલો ભાગ થશે? આ એક ચતુર્થાંશ. હવે હું એવું કહું કે આ જ પેટર્નને એક દ્વિતીયાંશ ભાગ ખસેડવાનો છે. તો એક દ્વિતીયાંશ એટલે કેટલો ભાગ? તો એક દ્વિતીયાંશ આપણે કેવી રીતના ખસેડશું? ધારો કે આ ચાર ભાગમાંથી એક દ્વિતીયાંશ, એટલે કે ચાર ભાગમાંના બે ભાગ, એક દ્વિતીયાંશ અડધો થાય, કુલ બે ભાગમાંનો એક ભાગ. અને જો ચાર ભાગ હોય તો આપણે શું કરીએ? બે ચતુર્થાંશ, ચાર ભાગમાંથી બે ભાગ. અને કુલ વર્તુળના ધારો કે આ અને આ બે ભાગ મળીએ તો શું થશે? બે ચતુર્થાંશ અથવા તો એક દ્વિતીયાંશ. બે ચતુર્થાંશ કે આ બે દ્વિતીયાંશ બની શકે છે, એ ઉદાહરણ જોઈએ. જુઓ, બે વધ્યા આને કહેશું એક દ્વિતીયાંશ ભાગ. તો ચાલો, એક દ્વિતીયાંશ અહીંનો આપણે એક ભાગ ભણ્યો હતો, હવે આ બીજો ભાગ, ચાર ભાગમાંથી બે ભાગ. તો અહીંયા છે તે ટપકું ક્યાં આવશે? આ સાઈડ. તો અહીંયા આકૃતિ બનશે નહીં, આ પ્રમાણે જુઓ, આ ટપકું અહીંયા આવ્યું તે હવે અહીંયા આવશે. તો આ કેટલો ખસ્યો? એક દ્વિતીયાંશ, બરાબર છે? હવે આ આકૃતિને મારે ત્રણ ચતુર્થાંશ ભાગમાં ખસેડવી છે. તો ત્રણ ચતુર્થાંશ ભાગ એટલે કે કેટલા ભાગ થશે? આખા વર્તુળમાંના ચાર ભાગમાંથી ત્રણ ભાગ. તો કુલ ચાર ભાગ એટલે કે એક, બે, ત્રણ, ચાર. અને એમાંથી એક, બે અને ત્રણ ભાગ, એટલે કે ત્રીજા ભાગે આપણે ખસેડવાના છે. તો તે ક્યાં આવશે? અહીંયા. તો એનો મતલબ વસ્તુ આ સાઈડમાં છે. હવે આ ભાગ કેટલો થશે? ત્રણ ચતુર્થાંશ, બરાબર છે? તો તે સૌથી પહેલા એક ચતુર્થાંશ, એક દ્વિતીયાંશ અને ત્રણ ચતુર્થાંશ. હવે તમે પેટર્ન બનાવવાનું કહે તો આવશે કે જો ધારો કે બધી પેટર્ન એક ચતુર્થાંશ, એક દ્વિતીયાંશ, એક ચતુર્થાંશ, એક દ્વિતીયાંશ આ પ્રમાણે બનાવવાની હોય, અહીંયા આ એક જ પેટર્નની વાત છે. પેટર્ન બનાવવા માટે આપણે ક્યારેક ક્યારેક બીબાથી પણ બનાવતા હોઈએ છીએ. તો એની અંદર આપણે એવું નિશ્ચિત કર્યું હોય કે સૌથી પહેલાં એક ચતુર્થાંશ, પછી એક દ્વિતીયાંશ, એક ચતુર્થાંશ, એક દ્વિતીયાંશ. તો પેટર્ન આ પ્રમાણે બનતી જશે, આડું આ રીતે, ઊંધું પછી આડું, ઊંધું આડું, ઊંધું. આ પ્રમાણે પેટર્ન તમારી તૈયાર થશે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે એક ચતુર્થાંશ ભાગ એટલે પેટર્નને કેટલું ખસેડવું, એક દ્વિતીયાંશ એટલે કેટલું ખસેડવું અને ત્રણ ચતુર્થાંશ એટલે કેટલું ખસેડવું. હવે ધારો કે એવું કહે કે પૂર્ણ સુધી એટલે કે 360° સુધી અથવા તો ચાર ચતુર્થાંશ, ચાર ચતુર્થાંશ એટલે એક આખો ભાગ થઈ જાય. તો ચાર ચતુર્થાંશ એટલે ફરીથી તેને 0 સુધી પહોંચાડી દેવાનું. તો આ ટપકું જે અહીંયા આવ્યું છે તો હજી એક ભાગ હશે, એટલે ક્યાંય જશે? ઉપર. તો કે જે પેટર્ન હતી એની એ થઈ જશે, આવડશે? ચલો હવે આગળ બીજી પેટર્ન જોઈએ આપણે, અને એ પણ આ જ પ્રમાણે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજી પેટર્ન જોઈએ. આની અંદર શું કહ્યું છે? તો ઘડિયાળની દિશામાં હું લખું છું, ઉપર ઘડિયાળની દિશામાં એક ચતુર્થાંશ ભાગ ફેરવતા જાઓ.
એટલે કે દરેક વખતે આ જ પેટર્નને ધ્યાનમાં રાખવાની છે અને કડિયાની દિશામાં કડિયાની દિશા એટલે આ બાજુ તો કે આ સાઈડ એક ચતુર્થાંશ ફેરવતા જવાનું છે અને પેટર્ન બનાવવાની છે જુઓ અહીંયા જે સૌથી પહેલા તે 0 પર છે એક ચતુર્થાંશ ભાગ એટલે આ બાજુ તો કે હવે આપણે એને એક ચતુર્થાંશ ભાગમાં ફેરવીએ તો કેવી રીતના થશે કઈક આ પ્રમાણે થશે તો આ જે બિંદુ હતો તે ક્યાં આવ્યું આ બાજુ એક ચતુર્થાંશ ખસ્યું હવે આને એક ચતુર્થાંશ ખસે થશે એટલે કે આમાંથી આ એક ચતુર્થાંશ આમાંથી આ એક ચતુર્થાંશ તો કેવી રીતના થશે આ પોઈન્ટ ક્યાં હશે અહીંયા એટલે કે આ એક ભાગ થશે હવે બીજો ભાગ થશે તો 180 તો કે એ પેટર્ન કઈક આ પ્રમાણે બનશે બરાબર છે હવે એક ચતુર્થાંશ થશે હવે ફરીથી એક ચતુર્થાંશ થશે તો તે આ બાજુ બનશે તો કે આનો ફરીથી એક ચતુર્થાંશ થશે તો પેટર્ન આ પ્રમાણે બનશે બનશે તો કે ફરીથી એક ચતુર્થાંશ થશે એટલે કબજીઓ એક ચતુર્થાંશ થશે તો પેટર્ન કેવી રીતના બનશે આ પ્રમાણે બનશે તો કે જે પહેલી હતી તે આ રીતે જો અહીંયા આપણે એક લાઈન માં બનાવવાની છે ભલે આ કમળ નીચે આવ્યો છે પરંતુ આપણે એક સરખી લાઈન માં બનાવવાની છે હવે બીજો પ્રશ્ન છે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવાયો એક દ્વિતીયાંશમાં ફેરવાયો બરાબર છે હવે આપણે આને
એટલે કે કલર છોડવાનું પહેલા ટપકું લીટી અને કલર અહીંયા શું થાય છે ટપકું કલર અને લીટી એ પ્રમાણે આવે છે અહીંયા આપણે ધ્યાન રાખશું ટપકું લીટી અને કલર તો ત્યાંથી શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલા જુઓ તે સીધા ભાગમાં નથી તેના આ સાઈડના ભાગમાં છે કે આ છે બધેની વચ્ચે એટલે કે તે 315 અંશમાં ખૂબે છે હવે ત્યાંથી બરાબર છે આવી રીતના આપણી પેટર્ન પૂર્ણ
ओके okay।